મોટા ભાગના ગુજરાતી ઘરોમાં સવારે અથવા સાંજે હળવા નાસ્તામાં બટાકા પૌવા બનતા હોય છે. જો તમે એકના એક બટાકા પૌવા ખાઈને કંટાળ્યા હોય તો આલુ પૌવા કટલેસ તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. આલુ પૌવા કટલેસની વિશેષતા એ છે કે 7-8 કલાક પછી પણ આલુ પૌવા કટલેસ બહારથી એકદમ ક્રિસ્પી રહે છે અને અંદરથી એકદમ સોફ્ટ રહે છે. બાળકોને જો તમે એકનો એક બટાકા પૌવાનો નાસ્તો લંચ બોક્સમાં આપતા હોય તો તેના બદલે આલુ પૌવા કટલેસ એક વખત ચોક્કસથી આપજો. બાળકો ખુશ થઈ જશે. તો આલુ પોહા કટલેસનું કોઈ પણ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્યથી જોજો. રેસીપી પસંદ આવે તો તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ સાથે શેર કરવા નહીં ભૂલતા. અને રેસીપી ગમે તો એક લાઇક આપજો અને સાથે કમેન્ટ કરજો કે તમને રેસીપી કેવી લાગી. તો ચલો ફ્રેન્ડ્સ, આલુ પોહા કટલેસ બનાવવાનું શરૂ કરીએ. આલુ પોહા કટલેટ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1/2 કપ જેટલા પૌવા લીધા છે. જે આપણે બટાકા પૌવા માટે જાડા પૌવા લેતા હોય તે મેં લીધા છે. તેને સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં એડ કરીશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આ પૌવાને આપણે દરદરા ક્રશ કરી લેવાના છે. હવે આપણે પૌવાને ક્રશ કરી લીધા છે. હું તમને તેનું ટેક્સચર બતાવી દઉં. તો આ રીતે આપણે એકદમ રફલી તેને ક્રશ કરવાના છે. તમે જોઈ શકો છો કે રવાનું જે ટેક્સચર હોય એ ફોર્મમાં આપણે પૌવાને ક્રશ કર્યા છે. હવે ક્રશ કરેલા પૌવાને આપણે એક તરફ રાખીશું અને આગળની પ્રોસેસ જોઈશું. હવે આપણે આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈશું, તેમાં એડ કરીશું બાફેલા બટાકા. તો અત્યારે મેં બે મોટી સાઇઝના બટાકાને બાફી તેને છાલ ઉતારી આ રીતે રફલી સ્મેશ કરીને લીધા છે. તેને આપણે બાઉલમાં એડ કરીશું. ગ્રામમાં જો તો 200 ગ્રામ જેટલા છે. હવે તેની સાથે આપણે ઉમેરીશું બારીક શમારેલી ડુંગળી, જે લઈએ છીએ 3 ટેબલ સ્પૂન જેટલી. સાથે ઉમેરીશું 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ. હવે આપણે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ. તેની સાથે આપણે ઉમેરીશું 3 ટેબલ સ્પૂન જેટલા બારીક શમારેલા લીલા ધાણા, મીઠું સ્વાદ મુજબ. ગરમ મસાલો 1 ટીસ્પૂન જેટલો. ચાટ મસાલો લઈએ છીએ 1 ટીસ્પૂન જેટલો. અને હવે આપણે જે પૌવાને ક્રશ કરીને રાખ્યા હતા તેનો બધો જ પાવડર આમાં એડ કરી દઈશું. હવે હાથની મદદથી આપણે બધી સામગ્રીને સરખી મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આની અંદર મેં ચાટ મસાલો ઉમેર્યો છે એટલે આની અંદર મેં ખટાશ નથી ઉમેરી. જો તમને ખટાશ જોઈતી હોય તો તમે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ પણ આની સાથે ઉમેરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ બધું સરખું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાંથી નાની નાની ટિક્કી તૈયાર કરી લઈશું. તો તૈયાર થયેલા મિશ્રણમાંથી ટિક્કી બનાવવા માટે મેં બંને હાથને આ રીતે તેલથી ગ્રીસ કરી લીધા છે. હવે આપણે આમાંથી થોડું મિશ્રણ લેવાનું છે અને આ રીતે નાની સાઇઝની એક ટિક્કી તૈયાર કરી લેવાની છે. તો તમને આ ટિક્કીનો જે સાઇઝનો શેપ પસંદ હોય એ સાઇઝમાં તમે આને તૈયાર કરી શકો છો. તો આ રીતે મેં અત્યારે એક નાની ટિક્કી તૈયાર કરી છે. તેને આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી ટિક્કી તૈયાર કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસને ફોલો કરી મેં બાકીની બધી ટિક્કી એટલે કે કટલેસને તૈયાર કરી લીધી છે. હવે આ કટલેસને આપણે એક સ્લરીમાં ડીપ કરી ત્યારબાદ તેને પૌવામાં કોટ કરી ત્યારબાદ તેને ફ્રાય કરવાની છે. તો ચલો તેના માટેની આપણે સ્લરી તૈયાર કરી લઈએ. હવે સ્લરી બનાવવા માટે આ રીતના એક બાઉલની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલો મેદો ઉમેરીશું. હવે બહારનું પડ એકદમ ફિક્કું ન લાગે તેના માટે આપણે બહારના આઉટર લેયરના ભાગનું જ મીઠું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું. આપણે સ્ટફિંગમાં મીઠું એડ કર્યું છે એટલે અત્યારે મીઠું સાચવીને ઉમેરવું. હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને નહીં પતલી કે નહીં થીક એવી મીડિયમ થિકનેસવાળી સ્લરી તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે તેને થોડું થોડું પાણી ઉમેરતા જઈ એક સ્લરી તૈયાર કરી લેવાની છે. જો તમે એકસાથે બધું પાણી એડ કરી દેશો તો તમારી સ્લરીમાં લમ્સ આવી જશે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ થીક કન્સિસ્ટન્સીની આપણે સ્લરી તૈયાર કરી લેવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે નહીં પતલી કે નહીં થીક એવી મીડિયમ થીક કન્સિસ્ટન્સીની આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ફરીથી 1/2 કપ જેટલા પૌવા લઈએ છીએ. તો અત્યારે જે બટાકા પૌવા માટેના પૌવા યુઝ થતા હોય તે જ મેં લીધા છે. તેને આપણે આ રીતે પ્લેટમાં ફેલાવી દઈશું. હવે આપણે જે ટિક્કી બનાવી હતી તેને આ રીતે સ્લરીમાં ડીપ કરી લેવાની છે અને સરખી તેને સ્લરીથી કોટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે તેને પૌવામાં આ રીતે રાખી દેવાની છે અને આ ટિક્કીને આપણે પૌવાથી કોટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પૌવાથી ટિક્કીને કોટ કરી લીધી છે. હવે તૈયાર થયેલી આ ટિક્કીને આપણે પ્લેટમાં લઈ લેવાની છે અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી ટિક્કીને તૈયાર કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બધી ટિક્કીને સ્લરીમાં ડીપ કરી આ રીતે પૌવાથી કોટ કરી છે. હવે આ ટિક્કીને આપણે તળવાની છે. તો ચલો તેની પ્રોસેસ જોઈએ. તો હવે ટિક્કી ફ્રાય કરવા માટે મેં ગેસ બર્નર ઓન કરી આ રીતે એક પેનની અંદર તેલ ગરમ કરેલું છે. તેલ તમે જોઈ શકો છો પેનની અડધા સુધી રાખેલું છે એટલે આપણે ફૂલ નથી ભરી દેવાનું. આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરી હોય એ રીતે તળવાની છે અને આ સમયે તેલ મીડિયમ તાપે મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ. હવે જે તૈયાર કરેલી ટિક્કી છે તેને આપણે આની અંદર રાખી દઈશું. તો એક વખતમાં જેટલી ટિક્કી સમય તેટલી આપણે તેમાં ઉમેરી દેવાની છે. હવે ટિક્કી ઉમેર્યા બાદ આપણે તેને તરત હલાવવાની નથી, તેને થોડી તળાવવા દઈશું અને ત્યારબાદ નીચેની તરફથી ક્રિસ્પી થશે અને થોડોક કલર બદલાશે ત્યાં સુધી તેને તળીશું.
तो टिक्की आ रही थी थोड़ी वार तड़ाई त्यार बाद आपणे तेने फेरवीने जोईशुं। तो तमे जोई शको छो टिक्की एक तरफथी एकदम क्रिस्पी अने गोल्डन ब्राउन थई गई छे। तो हवे आपणे तेने फेरवी दईशुं। तो हवे टिक्कीने आपणे एकदम क्रिस्पी अने गोल्डन ब्राउन कलर आवे ते रीते तळी लईए। तो हवे टिक्कीने आपणे बीजी तरफ कूक थई छे के नहीं ते जोई लईए। तो तमे जोई शको छो टिक्की बीजी तरफथी पण एकदम सरस क्रिस्पी तैयार थई गई छे। हवे आ रीते ज्यारे आपणी आलू पोहा कटलेस तळाई जाय ત્યારબાદ આપણે તેને આ રીતે જારામાં લઈ લઈશું, જેનાથી તેનું વધારાનું જે બધું તેલ હશે તે નીતરી જશે। તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આલુ પોહા કટલેસ તૈયાર થઈ ગઈ છે। હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીની બધી કટલેસને તૈયાર કરી લઈશું। તો સેમ પ્રોસેસને ફોલો કરી મેં બાકીની બધી આલુ પોહા કટલેસ તળી લીધી છે અને તળેલી કટલેસને અત્યારે મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે। બાળકોને લંચ બોક્સમાં બટાકા પૌવા આપવાને બદલે જો તમે આ રીતે આલુ પોહા કટલેસ આપશો તો તેઓને ખાવાની ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે। જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો, સાથે કમેન્ટ કરજો કે આજની રેસીપી તમને કેવી લાગી। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવા નહીં ભૂલતા। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી ક્રિસ્પી ક્રન્ચી અને ખાવાની મજા પડે તેવી આલુ પોહા કટલેસ। હવે આપણે એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।